શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલ સાયન્સ સ્ટાન્ડર્ડ એઇથ ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ આપણે વિજ્ઞાનમાં પાઠ છ સુધી ભણી લીધું ચોપડામાં સરસ અક્ષરે લખી લીધું અને ઝૂમ મિટિંગમાં બે પ્રયોગ પણ લખી લીધા તો હવે આપણે ભણીએ પાઠ સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સંરક્ષણ એટલે પૂરતું રક્ષણ તમને યાદ હોય તો ધોરણ સાતમાં બુજો પહેલી પ્રોફેસર અહેમદ ટીબુ એ બધા જંગલનું ભ્રમણ કરવા જંગલનો એક પાઠ આવતો તો તેમાં જંગલનું ભ્રમણ કરવા ગયા હતા અને બધા બહુ મજા કરતાં કરતાં ભણતા જતા હતા યાદ કરો પોતાના બધા સ અધ્યાયીઓ એટલે કે જે આપણી સાથે ભણતા હોય તમે બધા એક ક્લાસમાં ભણો તો તમે સ અધ્યાયીઓ કહેવાઓ ક્લાસમેટ એના અનુભવો વેચવા માટે બહુ ઉત્સુક હતા આપણે ન કહીએ ટીચર હું કહું હું કહું આપણે પ્રવાસમાં જઈએ પછી બીજે દિવસે મેડમ એમ કહે છે કે ચાલો પ્રવાસનું વર્ણન કોણ કરશે ત્યારે આપણા ઘણા બધા આપણા ક્લાસના નિરાલી રૈવત તીર્થેશ સ્નેહ હુસેના ઘણા બધા એમ કે ટીચર હું કહું હું બોલીશ અને સરસ રીતે તમે લોકો પ્રવાસનું વર્ણન કરતા હો છો એમ આ લોકો પણ પોતાના અનુભવ શેર કરવા બતાવવા માટે ખૂબ ઉત્સુક હતા કારણ કે તે લોકો ભરતપુર અભયારણ્યમાં ભ્રમણ કરવા ગયા હતા અભયારણ્ય એટલે શું જ્યાં પ્રાણીઓ ડર વગર ગમે ત્યાં હરીફરી શકે તેને અભયારણ્ય કહેવાય કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન લોકચાઉ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હશે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ખબર છે ને મિત્રો આ વાઘનું એકદમ રક્ષણ કરવું અને એના સંરક્ષણ વિસ્તાર હોય છે એમાં એક ઈ લોકોને હતું વન નાબૂદી અને તેના કારણો વન નાબૂદી એટલે જંગલનો નાશ જંગલનો નાશ શું કામ થાય છે બે રીતે એક તો કુદરતી રીતે અને બીજું માનવસર્જિત કુદરતી રીતે એટલે દાવાનળ જંગલમાં આગ લાગી જાય બહુ પૂર આવી જાય અને માનવસર્જિત એટલે જંગલને નાશ કરે લાકડા જોતા હોય તો કાપી આવે જમીન તેમાં મકાન કરવા હોય તો જમીન માટે જંગલનો નાશ કરે તો આવું કરવું જોઈએ નહીં આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો જંગલનો નાશ કરી દેવાનો વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે કયા કયા આવો જોઈએ ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું લાકડાનો ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ કરવો તમારા ઘરમાં સોફા સેટ ટીવીનો શોકેસ ઘરમાં કબાટ ફર્નિચર જે જે લાકડાનું બનેલું છે તો એ લાકડા ક્યાંથી આવે છે લાકડા કોણ આપે વૃક્ષો અને વૃક્ષોને જ કાપી નાખો લાકડા બનાવવા માટે તો જંગલનો નાશ થશે તો ભવિષ્યમાં તમને જ ખતરો થશે શું શું થશે જંગલનો નાશ થવાથી વરસાદ ઓછો થઈ જશે ઘણા બધા પ્રોબ્લેમ થશે આગળ આપણે ભણતા જશું દાવાનળ તેમજ ભયંકર દુકાળ પણ વન નાબૂદીના કારણો છે વરસાદ જ ન પડે વરસાદ જ ન પડે તો જંગલના ઝાડવા કરમાઈ જાય દાવાનળ એટલે જંગલની આગ જે ખૂબ મોટી આગ હોય છે અને તેને સામાન્ય પાણી કે બંબાથી બુજાવી શકાતી નથી અને આ એક બે દિવસ નહીં ઘણીવાર તો દાવાનળ મહિનાઓ સુધી ચાલે આગ આગળને આગળ વધતી જ રહે તમે પણ તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણો નોંધજો કે આ જંગલનો નાશ માણસો શું કામ કરે છે વિચારજો અને કુદરતી રીતે છે કે માનવસર્જિત તમે જ્યારે વિચારો ત્યારે કે લાકડું કાપવા લીધું તો માનવ સર્જિત પણ દાવાનળ આગ લાગી હતી તો કુદરતી તો વિચારી અને કોષ્ટકમાં લખજો કા રફનોટમાં યાદી કરજો હવે આ વન નાબૂદી જંગલનો નાશ કરશો તો પરિણામ શું આવશે પહેલી તેમજ બુઝોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયત્ન કર્યો તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય ભૂમિય જળનો ઘટાડો થાય તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરનો વધારો થાય શું કામ તમને બધાને ખબર છે કે મનુષ્ય શ્વાસમાં ઓક્સિજન વાયુ લે અને ઉછ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે તેવી જ રીતે વનસ્પતિ પણ સજીવ છે તે પણ શ્વસન કરે છે તો તે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે આમ કુદરત ઉપર સંતુલન વાયુઓનું જળવાઈ રહે છે હવે જો આપણે જંગલોનો નાશ કરીએ તો મનુષ્ય જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છવાસમાં બહાર કાઢશે વનસ્પતિ તો હશે નહીં જંગલો તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને શ્વાસમાં લેશે કોણ તો આમ કાર્બન ડાયોક્સાઇડ વાયુથી વાતાવરણ પ્રદૂષિત થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના સ્તરમાં વધારો થશે પ્રદૂષણ ખૂબ વધશે વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં પણ ઘટાડો થાય આપણને બધાને ખબર છે કે જંગલો વરસાદ લાવે અને બીજી બાજુ વરસાદ જ ન આવે તો પૂર ક્યાંથી આવે તેમણે બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપડી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ખૂબ ઘટાડો થાય તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુકાળ જેવી કુદરતી આફતોની સંભાવના ખૂબ વધી જાય તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છઠ્ઠા ધોરણથી ભણો છો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આ પ્રક્રિયામાં કયા વાયુની જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહુ જરૂરી છે યાદ રાખો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો અને જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન એકદમ ખોરવાઈ જાય વરસાદમાં ઘટાડો થાય અને દુકાળ આવે ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો કે ગ્લેશિયર એટલે કે બરફના પૃથ્વી પર ખૂબ તાપમાનમાં વધારો થાય એટલે પૃથ્વી પરનો બરફ પીગળીને પાણી સ્વરૂપે જમીન પર આવે અને ગ્લોબલ વોર્મિંગ કહે અને તેનાથી કુદરતી સંતુલન એકદમ ખોરવાઈ જાય ગ્લોબલ વોર્મિંગ અત્યારની એક ખૂબ જ ખતરાપૂર્વકની આપણી એક સમસ્યા છે ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ પણ વન નાબૂદી છે આપણે ધોરણ સાતમાં ભૂમિપાઠ વણી ગયા અને તેમાં આપણે ભણ્યા હતા કે ભૂમિ ત્રણ સ્તરની બનેલી છે અને તેના ગુણધર્મો કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે આપણે ધોરણ સાતમાં આ પણ ભણ્યા હતા યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે ભૂમિનું ઉપરનું પડ સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોનો સ્તર દેખાય આપણે યાદ કરો ભણ્યા હતા કે ભૂમિના ત્રણ સ્તર છે એ બી અને સી હવે પથ્થરોનું સ્તર દેખાય તો જેથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સળતા કાર્બનિક પદાર્થો એનો ઘટાડો થાય ભૂમિની અંદર એ બધું સળતું હોય એમાં ઉપલું પડ જ ધોવાઈ જાય તો આ બધાનો ઘટાડો થાય અને ભૂમિની ફળદ્રુપતામાં એકદમ ઘટાડો થઈ જાય ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણભૂમિમાં ફેરવાઈ જાય અને આને રણ નિર્માણ કહે છે શું કહે છે રણ નિર્માણ વન નાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય જેને પરિણામ સ્વરૂપે પૂર આવે છે ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો બંધારણ વગેરે પર પણ વન નાબૂદીની અસર થાય છે આપણે ધોરણ સાતમાં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય તે ઉત્પાદનોની એક યાદી બનાવો જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે એક યાદી એવી બનાવો કે વૃક્ષોમાંથી શું શું મળે યાદ કરો વૃક્ષોમાંથી સૌથી પહેલાં તો વૃક્ષ આપણને લાકડું આપે નાના હતા ત્યારથી ભણીએ છીએ બીજું વૃક્ષોમાંથી કાગળ બને છે એના માવો કરીને ગુંદર મળે અને ફળફૂલ ફ્રૂટ અનાજ એ બધું વૃક્ષો આપે તો અલગ જ છે વન તેમજ વનજી વન્ય જીવનનું સંરક્ષણ વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી ને બુજો એકદમ ચિંતિત હતા કે અરે રે આવું તો ન થવું જોઈએ જંગલ ન કાપવા જોઈએ એટલે તેઓ દોડીને પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને બચાવી કેવી રીતે શકાય આપણે આવું કંઈ આપવું નથી કશું કરવું નથી તો એના માટે વિચારો જીવાવરણ પૃથ્વીનો એક ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જીવનને આધાર આપે છે જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ હોય છે જુઓ પ્રોફેસર અહેમદે પહેલી બુજો તેમજ તેમના સ અધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું ક્યાં લઈ ગયા ખબર છે પંચમઢી ક્યાં આવ્યું ખબર છે મધ્યપ્રદેશમાં તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે તેઓએ વન કર્મચારી શ્રી ને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગ નિર્દેશન કરવાનો અનુરોધ કર્યો તેમને અપીલ કરી પ્લીઝ એમ ક્યાં લઈ જાઓ તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્ત્વ ધરાવતા ક્ષેત્રનો સંરક્ષણ સંરક્ષણ એટલે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે વન્યપ્રાણી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર હોય છે એટલે કે ત્યાં અભયારણમાં કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં તમે વનસ્પતિને તોડી નથી શકતા પ્રાણીઓને મારી નથી શકતા પ્રાણીઓને કોઈપણ વસ્તુ ખવડાવી નથી શકતા વનસ્પતિમાં તો જરા પણ એક ડાળી પણ તોડી શકતા નથી વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે જેને અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર આવું કહીએ છીએ વૃક્ષારોપણ ખેતી ચરવું વૃક્ષોની કાપણી શિકાર ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આવી કોઈ પણ પ્રવૃત્તિનો આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે એકદમ મનાઈ હોય છે જો તમે જરા પણ પ્રાણીઓને મારો શિકાર કરો કંઈ વૃક્ષો બીજા તમે વાવી નથી શકતા ત્યાં ખેતી નથી કરી શકતા પ્રાણીઓને ચરવા નથી લઈ જઈ શકતા અને ઘણા લોકો તો સિંહ વાઘને મારે છે એના ચામડા લેવા માટે અને પછી ચામડામાંથી બધા ધંધા કરે બેલ્ટ બનાવે પાકીટ બનાવે ને તો આવું ત્યાં તમે કશું નથી કરી શકતા અભયારણ્ય એટલે શું આવો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય જો આ પ્રશ્નમાં એ પૂછાશે કે વ્યાખ્યામાંય પૂછાય મારી સાથે બોલો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય તેને અભયારણ્ય કહે છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું વન્ય સજીવો વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત ક્ષેત્ર એટલે કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તમે તમારા જિલ્લા રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો ઘણી બધી જો કેવી રીતે શોધશો ગૂગલમાં જઈ ઇન્ડિયાનો ભારતનો નકશો કાઢજો એમાં અભયારણ્યો કેટલા એમ લખશો તો આખું નકશામાં બતાવશે તમારે ચોપડીમાં પણ કોષ્ટક સાત છે એમાં આ બધું લખજો ગૂગલમાં જોઈને જોશો તો બહુ મજા આવશે આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો આપણે પણ ઝૂમ મિટિંગમાં સમય રહેશે તો આ નકશો કાઢી અને જોશું અને બતાવીશું બરાબર એક તો અભયારણ છે જ આપણા રાજ્યમાં યાદ કરો કયું એકદમ યાદ કરો કયું અભયારણ્ય છે આપણા રાજ્યમાં યસ હમ યાદ આવ્યું સાસણ આપણા જૂનાગઢ જિલ્લામાં રાજકોટથી નજીક સાસણ ગીર આવેલું છે જે જંગલો માટેનું અભયારણ્ય છે તો તમે લખી શકો જિલ્લો જુનાગઢ રાજ્ય ગુજરાત દેશ ભારત વન્ય પ્રાણી સિંહ ક્યાં આવેલું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તો કે સાસણ ગીર એવી રીતે ઘણા બધા છે વાઘનું છે આ અભયારણ્ય ચિત્તલનું છે નીલગાયનું છે જૈવ આરક્ષણ વિસ્તાર પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પણ પ્રવેશ કર્યો માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્યપ્રાણી અભયારણ્ય આવે છે જો આપણે જોઈએ આ નકશો એમાં પંચમઢી અભ્યારણ નીચે જુઓ બોરી અભયારણ્ય ઉપર તવા જળાશય છે અને બોરી અભયારણ્યની ઉપર સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આરામથી જુઓ આ તો ખાલી પંચમઢીનો નકશો આવ્યો આપણે મેડમને કહેશું કોરોનાને બધું જાય ને પછી કે મેડમ અમને પંચમઢીનો પ્રવાસ કરાવો અમારે આ બધા અભયારણ્યનો અભ્યાસ કરવો છે એટલે પ્રવાસ સાથે ભણતા રહેશું રમતા રમતા ભણવું ભણતા ભણતા રમશું તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા કારણોની એક યાદી બનાવો કે આ કોણ નાશ કરે છે આવું બધું શું કામ થાય છે એ લોકોને ના પણ પાડો તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો અને એવું જે કરતા હોય તે લોકોને અટકાવો અને હજી વધુ કેવી રીતે અટકાવી શકાય તેના વિશે વિચારો અને ચર્ચા પણ કરો તમે કહેશો એટલે શું શિકારી જાય ને શિકાર કરે તો આપણે એને સમજાવીએ કે ભાઈ શું કામ શિકાર કરો છો શું કામ એને મારો છો શું કામ વનસ્પતિ તોડો છો બરાબર ને વનસ્પતિ તોડીને કશો ફાયદો નહીં થાય તમે લોકો લાકડાના ફર્નિચરની બદલે લોખંડના ફર્નિચર કરાવી શકો લાકડું વાપરવાનું જ ઓછું કરી નાખો જરૂર હોય એટલું જ વાપરો વાપરો ફરજિયાત લાકડાની ફૂટપટ્ટીની બદલે અત્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આવી ગઈ સ્ટીલની ફૂટપટ્ટી આવી ગઈ આ એક આપણે જ પહેલી શરૂઆત કરી બરાબર વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરીને તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખૂબ ખુશ થયા કોણ પ્રોફેસર અહેમદ માધવજી અને એની ટીમ આપણો બુજો પહેલી અને બધા જ એમાં અચાનક પહેલીને એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો આવી રીતે રમતા ભમતા પ્રાણીઓને પકડાય હેરાન કરાય ન કરાય એની પાછળ દોડ્યા એ લોકોને મસ્તી લાગે એ લોકો બહુ પરેશાન થાય તરત જ પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને તે વિસ્તારની સૃષ્ટિ કહેવાય જો તમે જોઈ શકો છો શાંતિથી જુઓ તમે કોઈ પણ સરસ સસલું હરણ જંગલમાં જાઓ તો ઘણા બધા પક્ષી એને કાકરો માયરા કરો એને જોયા કરો એને હેરાન કરો તમને કોક એમ જોયા કરે તમને ગમશે કોક તમને કાંકરો મારશે તમને ગમશે દાળિયાની જ ફેંકશે તોય તમને ગમશે તો જે તમને નથી ગમતું એવું પ્રાણીઓને પણ ન ગમે એટલે કોઈ તીખડી નહીં કરવાની ક્યારેય પ્રાણી સંગ્રહાલયમાં જોવા જઈએ તો કોઈ પણ પ્રાણીને કાંઈ પણ મારવાનું નહીં ખવડાવવાનું નહીં બગીચામાં જઈએ તો વનસ્પતિ તોડવાની નહીં ફૂલ તોડી આવવું શું કામ ઝાડ ઉપર રહેવા દો જુઓ આકૃતિમાં તમે એકદમ જોઈ શકશો જંગલી કૂતરો કેવો ડર લાગે એવો છે ચિત્તલ હરણ નથી હો ચિત્તલ એના સિંગડા જુઓ પછી વરુ અરે બાપ રે દીપડો આ તો તમને ખાય જ જાય કોઈ ટીખડ કરવા જાઉં તો સો ટકા એ રીતે હંસરાજ જાંબુનું વૃક્ષ આ બધું રેર છે જોવા મળે આ એની સૃષ્ટિ છે એ લોકો આ શેરી ગલીમાં નથી આવતા તો તમારે પણ તમે ત્યાં જોવા જાઓ ત્યારે એને હેરાન કરવા જોઈએ નહીં આ બધું જ પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે સાલ સાગ આંબો જાંબુ હંસરાજ અર્જુન એક ઝાડ છે અર્જુનનું વગેરે પંચમઢી વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે હજી પંચમઢીમાં ચિંકારા નીલગાય ભસ્તુ હરણ ભસ્તુ એટલે બાર્કિંગ હરણ એટલે ડિયર બાર્કિંગ ડિયર આ પણ ત્યાંના પ્રાણી સૃષ્ટિ ત્યાં અભયારણમાં જોવા મળે છે તમે પણ તમારી આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો બધા વૃક્ષોને ઓળખો કે આ શેનું ઝાડ છે આ શું છે જંગલમાં ન જાવ તો કાંઈ નહીં આપણા મેદાનમાં આવો ને ત્યારે આપણા મેદાનમાં કેટલા ઝાડ છે કયા કયા છે એ આવીને મને કહેજો બરાબર ને એ તો તમને ધ્યાન હશે જ સ્થાનિક જાતિઓ એટલે શું બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા એક વિશાળ ખિસકોલીને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા બહુ મોટી ખિસકોલી હતી અને આ ખિસકોલીની પૂંછડી તો મોટી પીછાકાર બહુ મોટી એટલે ત્રણ ક્લાસ ભેગા થાય એવડી મોટી ખિસકોલી તો તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હતા કે અરે આ કેવી રીતે માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે ફરીવાર મારી સાથે બોલો પ્રશ્નમાં પૂછાશે કે સ્થાનિક જાતિ એટલે શું મારી સાથે બોલો એટલે આવડી જાય વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા નથી મળતી કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર રાજ્ય તથા દે દેશની સ્થાનિક જાતિ હોઈ શકે કે તે ત્યાં જ જોવા મળે તમે જોઈ શકો છો જંગલી આંબો આંબો તો બધે હોય પણ આ જંગલી આંબો છે જોયો ઘટા ટોપ જંગલમાં જ જોવા મળે જંગલી આંબો તો પહેલી કે મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે શું એ સાચી વાત છે હા થઈ શકે ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ પ્રોફેસર અહેમદે આપ્યું બાયસન એક જંગલી બળદ છે જે હવે ક્યાંય જોવા નથી મળતો ફક્ત ફોટામાં જોવાનો ભારતીય વિશાળ ખિસકોલી હમણાં તમને બતાવું છું પછી ઉડતી ખિસકોલી ક્યાંય નામ સાંભળ્યું જ જોઈ નહીં હોય જેમ પંખીઓ ઉડે ને એમ ખિસકોલી ઉડે ઉડતો વંદો જોયો જ મમ્મી ઘરમાં દિવાળીનું કામ કરે ને અને જો વંદા નીકળે ને અને મારો તો એક બે ઉડતા વંદા હશે ઉડીને બહાર વયા જાય વંદો ખરેખર પગ છે ચાલે અથવા દોડે પણ ઘણા ઉડતા વંદા પણ હોય તો એ સ્થાનિક જાતિ છે તો ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે એ લુપ્ત થતું જાય શું કામ વસ્તી વધે એટલે પછી બીજી જાતિઓને ત્યાં લઈ આવો એટલે અને એના રહેઠાણ એના નિવાસનો તમે નાશ કરો તો તમને યાદ હોય તો મેં સાતમા ધોરણમાં તમને ડાયનોસોરની એક વાર્તા કીધી હતી કે પહેલાં કેટલા મોટા ડાયનોસોર હતા આપણા સાત અના ક્લાસથી સામે હાઈસ્કૂલ સુધી તો એની પૂંછડી હોય એનું મોટું પેટ હોય આપણા આખા ક્લાસ જેટલી એની આંખો હોય એવા મહાકાય પ્રાણીઓ જે ધીમે ધીમે લુપ્ત થઈ ગયા તમે આકૃતિમાં વિશાળ ખિસકોલી જોઈ શકો છો ખિસકોલી તો કેટલી નાની હોય તમારા વેતની હોય અને આ જુઓ કેટલી મોટી ખિસકોલી છે એકદમ મોટી નિરાતે જુઓ અને એના જોયા પૂંછડી પીછાકાર પીછા જેવી મોટી લાંબી જાતિ એ શું છે એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે પ્રજનનક્ષમ સંતનીનું નિર્માણ કરી શકે એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે અલગ અલગ જાતિ હોય તો એના લક્ષણ જુદા હોય પણ એક જ જાતિના સભ્યો વચ્ચે જો પ્રજનન થાય તો એના લક્ષણો સમાન હોય તમે પણ જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો મિત્રો અહીં આપણો પાઠ સાતનો સમજવા માટેનો ભાગ એક પૂરો થાય છે મને વિશ્વાસ છે કે તમને સમજાઈ ગયું હશે તમારું અત્યાર સુધીનું લેસન અત્યાર સુધીનો જેટલો પાઠ ચાલ્યો એટલા એટલો પાઠ બે વાર વાંચવાનો શાંતિથી વાંચવાનો વિડીયો એક નહીં તો બે વાર જોજો ઘરે જ રહેજો સ્ટે સેફ ટેક કેર ખૂબ મજા આવે છે તમને લોકોને પણ મજા આવતી હશે થેન્ક યુ વેરી મચ આવતા વિડીયોમાં આ ભાગ બે પૂરો ભાગ બે સમજીને પાઠ પૂરો કરીશું ઓકે બાય ટેક કેર સ્ટુડન્ટ્સ